નંબર ટુ ચાઇલ્ડ, તમારા સંતાન. આજે કદાચ તમને સંતાન નથી, પણ આવતીકાલે તમને પણ કોઈ સંતાન થાય, સંતાનનું સંસ્કરણ કઈ રીતના કરવું એની વાત આજે કરીશ. પેલા જેને સંતાન છે ને એટલું પૂછું છું, આખા દિવસમાં તમને તમારા સંતાન માટે કેટલો સમય દઈશ, કેટલો સમય આપીશ? આખા દિવસમાં જો તમને તમારા સંતાન માટે સમય ન મળતો હોય તો મારે એ પૂછવું છે, તમને સંતાનને જન્મ આપવાનો સમય ક્યાંથી મળે છે? યાદ રાખજો, જન્મ આપવાથી તમે બાયોલોજીકલ ફાધર બનો છો. તમારે એના સંસ્કારી મા બાપ બનવું હોય તો તમારે એને સંસ્કાર આપવા પડશે. જન્મ તો જંગલનો પશુએ આપી દે છે, અને જંગલના પશુએ મોટા થઈ જાય છે, એને કોઈ સંસ્કાર આપવાની જરૂર નથી. એક સંતાનને જન્મ આપીને પછી જો સંસ્કાર આપવાનો તમારી પાસે સમય ન હોય તો તમારા સંતાનમાં અને પશુના સંતાનમાં કોઈ ફરક નથી. આઈ કે વીજળીવાલાને તમે નામ સાંભળ્યું છે, ભાવનગરનો છે, એની વાઇફ છે શરીફા વીજળીવાલા, બે ડોક્ટર છે, ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ. નેટ ઉપર બેસીને તમે પણ ધંધા કરો છો, અને નેટ ઉપર બેસીને આ માણસ પણ કેટલા કામ કરે છે, એવી એવી સ્ટોરીઓ વાંચી વાંચીને લાગે છે. એને 5-6 પુસ્તક છાપ્યા છે. એક પુસ્તક છે મનનો માળો, એને એક સુંદર દ્રષ્ટાંત એમાં આપ્યું છે. છોકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા પપ્પા આખા દિવસમાં કેટલા કલાક જોબ કરો છો? ભાઈ છેલ્લા વાળાને મારો અવાજ સંભળાય છે ને? બેઠા છો એવી રીતના નામ જાણે પરમ પૂજ્ય પિતાજીના બગીચામાં. છોકરાએ પપ્પાને કીધું, પપ્પા કેટલા કલાક તમે કામ કરો છો? 12 કલાક. પપ્પા એક કલાકનો એવરેજ પગાર તમારો શું છે? નાનો છોકરો બાપને પૂછે છે, મહિનાના 30 દિવસ ની અંદર 26 દિવસ કામ કરો તમારા કેટલા ડોલર? એ ડોલર ને મારે નથી જણવા, એને પણ પપ્પા તમે એક દિવસ ની અંદર ડિવાઇડ કરો, અને એક દિવસ માં તમે જો 12 કલાક નોકરી કરો છો તો એને 12 ડિવાઇડ કરી નાખો. અને પપ્પા એ બધું જ કર્યા પછી દીકરાને કીધું, બેટા એક કલાકના મને $20 મળે છે. છોકરો સીધો દોડ્યો પોતાના રૂમમાં, ડ્રોવર ખોલ્યું, અંદર ડોલર હતા, એને ગણ્યા $10. સીધો ગયો મમ્મી પાસે, મમ્મી મમ્મી તારી પાસે બીજા $10 છે? તારે હું કામ પડ્યું $10 નો? નહીં મમ્મી, અત્યારે તું મને લોન કેટલો આપી દે, વગર વ્યાજ ની લોન, પછી હું તારે $10 આપી દઈશ, પણ પ્લીઝ તું આપને મને $10. અને મમ્મીએ પ્રેમથી એને $10 આપ્યા. $10 ને $10 કેટલા થયા? 20. અને $20 લઈ સાંજના સમય બાપ જેવો સુવા જતો હતો પોતાના બેડરૂમમાં, ત્યાં છોકરો ગયો. છોકરો બાપને કહે છે, પપ્પા આ $20 લ્યો, અને એના બદલામાં તમે મને 1 કલાક આપો, કારણ કે જન્મ્યા પછી તમે મને કોઈ દિવસ 1 કલાક નથી આપ્યો. તમે તમારી કંપનીમાં 1 કલાકના $20 મળતા હોય તો ત્યાં દિવસમાં 12 કલાક આપતા હો તો હું તમને $20 આપું છું, પણ પ્લીઝ તમે મને 1 કલાક આપો, મારે બીજું કાંઈ જોઈએ. મગજની બધી નસોને તંગ કરી નાખી એવા એક્ઝામ્પલ છે. કોઈ મા બાપ સાંજ પડે પોતાના સંતાનને ખોળામાં બેસાડે છે, એ દૃશ્ય દેખાય છે. હવે બા દાદા તો હવે રાખ્યા જ નથી ઘરમાં, એમને તો મોકલી દીધા ગામડે. કેમ તમને અહીંયા નહીં સોરવાય? સોરવતું નથી બોલ. કેમ આ સિટીની અંદર તમને નહીં ફાવે? કોઈ તમારી આરાધના વગેરે નહીં થાય, એના કરતા તમે ગામડે રહ્યો એટલે મજા, તમારી આરાધના બહુ સારી થાય. ધૂળ પડી તમારા ધોળામાં, જે ઉંમરે તમારે એમને સાચવી લેવાના હોય એ ઉંમરે તમે એમને ત્યાં મૂકી દો. એ ઘરમાં રહેતા હતા એના કારણે તમે કેટલા કામ કરી શકતા હતા એની તમને ખબર છે? સી ઇઝ નોટ વોચમેન. દાદી કઈ વોચમેન નથી કે એને તમારા દીકરા દીકરી ભરાવીને તમે રખડવા ઉપરી જાઓ, એના માટે નહીં.
એનામાં સંસ્કાર પડે, તમારી નવી પેઢીમાં સંસ્કાર પડે માટે તમારા ઘરમાં તમારા બા દાદાને રાખવાના હતા. બા બેસાડે અને સરસ સરસ વાર્તાઓ કહેતી હતી અને એના દ્વારા ઘડતર થતું હતું. જોગીદાસ ખુમાર તમારા જ કાઠિયાવાડનો થયો હતો. આ પાટ ઉપર બેસી અને જે માણસ બાર વટીઓ કહેવાતો હતો એના દ્રષ્ટાંતો અમર ચંદ્રશેખર મારા સાહેબ આપતા હતા. તમારા જેવા અંદર વટિયાઓના દ્રષ્ટાંતો અમે નતા રહેતા અને બાર વટિયાઓના દ્રષ્ટાંત, કારણ કે વ્યક્તિ કદાચ વખાના મારીએ રાજની સામે ભલે પડ્યો હતો પરંતુ એના જેવો સદાચારી માણસ આજે ધોળે દિવસે દીવો રહીને શોધવા જાવ ચડે. એની સ્ટોરીઓ આ બા દાદાઓ કરતી હતી પોતાના પોતરાઓને બેસાડી બેસાડી. છે ટાઈમ જ નહીં મમ્મીઓને, દીકરાને જન્મ આપી દીધા પછી તમારી પાસે ટાઈમ છે એને કોઈ સ્ટોરીઓ કહેવાની? ચોપડીઓ નહીં પકડાવી દો નાના બચ્ચાઓ માટે? કોઈ સ્ટોરી બુક છે? અને પછી પિક્ચર વાળી છે એટલે તમારું શું કેવું શું છે, તમારે કરવું શું છે? બસ હું મારી કીટી પાર્ટીમાં ફરું અને એને એક પકડાવી દઉં છું. બેટા હું આવું ને ત્યારે મમ્મી ને સ્ટોરી રેડી જોઈએ, આખી વાંચીને કમ્પ્લીટ રાખવાની. હું કપાળ તારો, તમારે સ્ટોરી કેવી પડે વિથ એક્શન તમારે જ. હવે તો આમ સીડી લઈ આવે છે બોલે 2D ને 3D વાળી કાર્ટૂન વાળી. હવે આખો દાડો કાર્ટૂન જુએ પછી તમારો દીકરો કાર્ટૂન જ થાય ને બીજું?